જોતા રહો જીટીવી કમોસમી વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન જગતનો તાત મુકાયો છે ચિંતામાં કમોસમી વરસાદ માવતાની અસર સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાયા છે જગતનો તાત વારે વારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને મુશ્કેલી કરતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં જે ભર શિયાળાના સમયમાં જે બે દિવસ સતત વરસાદ વરસ્યો વરસાદને લઈને ખેડૂતો ખૂબ ચિંતામાં અને નુકસાનમાં જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં જે કપાસનો પાક ખૂબ લેવામાં આવે છે કપાસ છે મકાઈ છે જેવા પાકો જે હાલમાં જે વરસાદ પડ્યો છે કમોસમી એને લઈને નુકસાન જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે હાલમાં જે કપાસના પાક છે કપાસનો પાક નમી ગયો છે બિલકુલ કા કલર બદલાઈ ગયો છે કારો કલર જોવા મળી રહ્યો છે અને એમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે જેથી કરીને સીસીઆઈ દ્વારા પણ ખરીદી હાલમાં બંધ કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો ખૂબ ચિંતામાં છે એક તરફ કોરોના વાયરસની મહામારી લોકડાઉનના સમયમાં પણ જે ખેડૂતોને ભાવ જે જોઈએ ન મળ્યો એમાં એક મુશ્કેલી મુકાઈ એના પછી જે ચોમાસાના સમયમાં ખૂબ વરસાદ પડ્યો વરસાદને લઈને ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો હતો અને હાલમાં જે ભર શિયાળાના સમયમાં વરસાદ પડ્યો છે વરસાદને લઈને ખેડૂતો જગતનો તાક ખૂબ દુઃખી છે જે લોકો પૈસા નથી તે બાકીમાં જે વ્યાજ પર પૈસા લાવીને જે બિયારણો ખરીદી કરી છે તે લોકો બી હાલમાં ખૂબ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકે જે નુકસાન થયું છે પાકનો સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને એમનું જે જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે તેમ અહીં વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે ઈમરાન મંસૂરી જીટીવી ન્યૂઝ બોડેલી છોડા ઉદયપુર કપાસ તુવેર મકાઈ સહિતના પાકોને કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે ખેતીના પાકમાં ભારે નુકસાન થવાથી ખેડૂતોને માથે સંકટ તોળાયું છે માન માન ખેડૂતો ગત વર્ષથી કોરોના મહામારીને કારણે લોકડાઉનના સમયમાં જે નુકસાન વેઠવાનો વારો આવ્યો ત્યાર પછી ચોમાસાની સિઝન દરમિયાન વધુ વરસાદથી ચોમાસાની ખેતીમાં ફટકો પડ્યો હવે શિયાળાના સમયમાં કમોસમી વરસાદને લઈને જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કમોસમી વરસાદને લઈને ખેતીમાં જે નુકસાન થયું છે તેનો સર્વે કરી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવું આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે અમારા પાકને બહુ નુકસાન થઈ છે આ શિયાળામાં વરસાદ પડવાથી અમારો પાક નિષ્ફળ થયો છે